તો કેમ છો બધા મિત્રો? મજામાં મજામાં જ છો? તો ફરી એકવાર અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. જય કષ્ટભંજન દેવ, જય દ્વારકાધીશ. અને જો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારો નવો વિડીયો અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન મળી જાય. તો ટાઇટલ તો તમે જોઈ લેજો. તો શું છે ને કે આલ્બમ નો આપણે બ્લોગ તો એકવાર મેક્યો હતો, પણ ઘણો ટાઈમ થઈ ગયો લગભગ, જયારે નવી ચેનલ બનાવી વખતે મેક્યો હતો. તો ઘણા ખણા નહીં આપણો વિડીયો જોયો, તો મેં કીધું આજ નવરાશી, તો આપણે આલ્બમ જેને નથી જોયો અને દેખાડી દેવી. તો આજે આલ્બમ નો આપણે બ્લોગ બનાવવાનો છે, તો એમ સુધી બધા બ્લોગ માં બનાવી દીજો અને જે નવા છે આલ્બમ જોજો અને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દીજો, કેમ કે આ ચેનલ પણ નવી જ છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો અને બ્લોગ માં એમ સુધી બધા બનાવી દીજો. તો હાલો આપણે જોઈએ આલ્બમ. મિત્ર તમે જોઈ શકો છો કે આ છે આપણો ચાલુ કરવી. બધા બ્લોક માં બનાવી રેજો અને આલ્બમ જોવાનો ભૂલતા નહીં, મજા આવશે એન્ડ સુધી. મિત્રો હવે જો આ પહેલું પેજ ફેરવે છે, તો આઈ થિંક શરૂઆત થાય છે આપણા આલ્બમ ની. ભાવે સ્વેટ્સ કિરણ, અને ઘણા બધા જે નામ પૂછતા હતા કે રિયલ નામ શું છે, તો જો આ રિયલ નામ છે અમારું. કોમેન્ટ બહુ આવતી હતી, કોમેન્ટ બહુ આવતી તમારું નામ શું છે એમ કા. હા, તો આ છે આપણા પહેલું પેજ. તો જો આ પહેલું પેજ આમ રાખ્યું ને તો બહુ ઠીક ઠીક લાગે. પ્લાસ્ટિક નું પેજ છે પણ આમ સારો લાગ્યો, ફોટો સારા છે. જોઈ શકો છો આ ફોટા, તો આ રીતના કઈ ફોટા લીધેલા છે. અને ઘણા બધા કોમેન્ટ કરતા હતા ને કે તમારા ફેમિલી માં કોઈ છે નહીં એમ. હા, એમ કહેતા હતા કે તમારા ફેમિલી માં કોઈ છે નહીં. તો આ રહ્યા મારા સાસુ ને મારા સસરા ને. હા, જો મારા મમ્મી છે ને મારા પપ્પા છે. અને આ ગણેશ સ્થાપના કરે છે. જો ગણેશ સ્થાપના ન્યાય કણે વિધિ હાલી રહી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ના જે ફોટા છે તમને દેખાડ્યું, સાંકળો વધે ત્યારબાદ આ જો જમણવાર ચાલુ થઈ ગયા છે. જમણવાર ચાલુ છે તો તમને જમણવાર ના ફોટા દેખાડી. તો આ છે આપણા જમણવાર ના ફોટા, આ રીતના કઈ ફોટા છે જો. પછી જમણવાર આપણે આ ટાઈપ ના કઈ કપડા પહેર્યા હતા, અને આ છે જમણવાર હતી જે ચાલુ, અને માંડવા ના અને બે અલગ અલગ હતા. અને આ કઈ ફોટા છે જો, આ રીતના ઘોડી ના છે. અને આ આવી ગયું છે મામેરું, અને આ બાજુ મામેરું ચાલુ થઈ ગયું છે. કેમ કે પેલા લગ્ન હોય ને તો મામેરું કઈ બધા રાતના ફોટા છે, હલ્દીના. અને આઈથી શરૂ થાય છે ફુલેકો. તો આ છે આપણે ફુલેકાના ફોટા, તમે જોઈ શકો છો. અને આઈથી શરૂઆત થાય છે એન્ટ્રીની, કે આ રીતની ગાડી લીધી હતી ને કઈ ગોળ ગોળ કરી ફેરવી હતી, અને બુલેટ લાયા હતા. તો જો આ રીતનું છે કઈ, અને આ બધા સાસુને નિમને બેવરાવ્યા હતા બુલેટમાં. ત્યારબાદ રાસ ગરબા છે, મસ્ત આવ્યો છે કા. કયો આ જો ફોટો કઈ કેમ કે છે, બહુ સારો આવ્યો છે. ફેવરેટ છે મારો, ફેવરેટ આ રાસ ગરબા નો છે અને આ ડિસ્કા ના છે અને બધું અલગ અલગ સીન લીધેલા છે. અને આમને માટલું લીધું હતું જો, પાણી ભરેલું, કેટલો શિયાળો હતો તો એકા. અને આ થી આપણે ચાલુ થાય છે લગન નો, લગન ના ફોટા. તો આ બધા જે છે આપણે લગન ના ફોટા આ થી ચાલુ થાય છે. તો આ રીતની કઈ શેરવાની હતી, આ રીતના આપણે કઈ કપડા પહેરતા આયા, અને બે ના ભેગો છે. આપણે
ત્યારબાદ છે આપણે આ જ્યારે જાન આવવાની હતી ને એના હવાના છે આ ફોટા. આ જે ફોટા છે આપણા ત્યાંના આના ફોટા છે. આથી આપણે જ્યારે જાન લઈને ગયા ને આથી નીકળતા હતા એને નીકળતા તે અને આ આપણે જાન પહોંચી ગઈ છે જાન. ત્યારબાદ આ કણે તમે જોઈ શકો છો શું કરવાયા છે. ચાંદલો કરવાયા છે મારા મમ્મી ને મારા કાકી મારા ફોઈ આ મારા ફોઈ તો આ મારા સાસુ છે આ ફઈજી છે અને આ કાકીજી છે આ બધા ફઈજી છે અને આ મારી બેન મોટી છે મારા કાકા ની નાના બેન છે અને મારી નાની બેન અને આ ચુંદડી ઓઢાડતા હતા બાકી રાખી હતી ચુંદડી અને આ છાબ લઈને આવે છે. ત્યારબાદ જો આ બાજુ આવે છે છાબ લઈને પછી છાબ લઈને આવે ને પછી ગોળ ખાવાનું બાકી હતું એટલે ગોળ ખાતા જો આ મારા ભાઈ છે રીલ્સ બનાવતા હોય ને ત્યારે પડાતા ઈ છે. ત્યારબાદ હજી તો આ કણે જો જાન ક્યાં કણે છે જ્યાં કણે મને ઉતારો આપ્યો તો ન્યાનો છે જો હજી તૈયારી થઈ જ ગઈ છે ફૂલ મામાજી ત્યારબાદ આ પણ ફોટા જોઈ લો. આ બધા હજી ન્યાના જ ફોટા છે. ધીમે ધીમે ત્યાં કણી ચારે ચાંદ પોકતી હતી ને તાર ના વખતે ના ફોટા છે. વચ્ચે ડિસ્કો કરતા હતા ને અહીંયા મને આયા હતા રાસ લેવા. રાસ લેવા હું આવી હતી ત્યારબાદ આ ફોટા તો આપણે લગન પછી ના છે પાડેલા બીજા દિવસ નો છે. આપણે આલ્બમ બનાવ્યો નતો એટલે પછી સડાઈ દીધા હતા. જ્યાં જે અમુક અમુક ફોટા હતા ને એ ફોટા તો શું મેકેલા છે કારણ કે લગ્ન વખતે બહુ ટાઈમ નતો. કારણ કે બે બહેનો ના લગ્ન એક સાથે હતા ને એટલે બે જાન હું ત્યાં કણે આવી હતી તો ત્યાં કણે તે બહુ ટ્રાફિક હતું ને બહુ માણ હતું એટલે બહુ ફોટા પાડવાનો એટલો બધો ખાસ ટાઈમ જ નતો મળ્યો. એમ કે આ વરઘોડો ચડ્યો હતો ને એટલે બધા ડિસ્કા કરવામાં બહુ રહ્યા હતા એટલે બહુ મોડા પડ્યા હતા બહુ રહેતા અને જાને જ આપણે લગભગ બે વાગે પોગાડી હતી એટલે બહુ વાર લાગી ગઈ. ચાર વાગે જમવા બેઠા હતા. ચાર વાગે જમવા બેઠા હતા બહુ વાર લાગી ગઈ હતી. તો અમુક અમુક જે આમના ફોટા છે ને આપણે આમાં એડ કરેલા છે. ત્યારબાદ શું આપણે લગ્ન પછી જે પાડ્યા હોય ને ફોટા અમુક હારા આવ્યા હોય તો એ વખતે આપણે એડ કરેલા હતા એ બધા ફોટા આપણે એમાં ઉમેરેલા છે. તો બધા ફોટા તો લગ્ન નથી એટલે કોક કોક જ છે. કેવો લાગે છે કેવો નહીં કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં કેજો કે આલ્બમ કેવો છે ને કેવો નહીં. એન્ડ સુધી બ્લોગમાં બનાવી રહેજો. બ્લોગમાં બનાવી રહેજો. જે આપણે આલ્બમ બાકી છે તો તમને આખી આખો આલ્બમ બતાવી તો બધા એન્ડ સુધી બ્લોગમાં બનાવી લેજો. અને આ જે ફોટા હતા આપણે એ તો બધા બીજા ફોટા હતા. તો હવે આપણે જે લગ્નના છે મંડપના એ ફોટા ચાલુ થશે તો બધા એન્ડ સુધી બ્લોગમાં. હા મને બહુ ગમે છે આ ફોટો. કયો આવડો આ તો જો આ ફોટો છે આની રીલ્સ આવી ગઈ છે. ત્યારબાદ આ જો રાત જાન પોગી કે પછી રાસ ગરબા લીધા હતા એ વખતે ડિસ્કો કરીને પછી રાસ ગરબા લેવા હતા તમાર ભાઈ પૈસા ઉડાડતો જો આ આપણે રાસ લેવી છે અને અહીંયા હાર પહેરાવા આવી હતી અને અહીંયા કણે પોખવા આવ્યા હતા. જો આ બધા ત્યાં પોગી ગયા તારના ફોટા છે જાન એ વખતે ના. ત્યારબાદ અહીં કણે તમારા ફુવા પેલા ફુવા હતા અત્યારે તો તમારા હાળો હાળો કહેવાય. તો જો આ છે લગ્ન ના ફોટા. તો આ રીતના કઈક લગ્ન માં તૈયાર થયેલા હતા કાને. તો તમે જોઈ શકો છો અહીંયા કન્યાદાન દીધું હતું જો મને મારા ભાઈ અને મારા ભાઈ તો બે લગ્ન જો કે હતા ને એટલે એક ને મારા મમ્મી અને પપ્પા એ દીધું અને એક ને મારા ભાઈ બી અને મારા ભાઈ એ દીધું. તો આ બાજુ તો જો ભાઈ અને ભાભી દીધેલું છે કાને કન્યાદાન.
અહીંયા હસ્તમેળાપ નો છે, હસ્તમેળાપ ના ફોટા છે ત્યાં, અને આ આશીર્વાદ નો આ ફોટો એક મસ્ત આવ્યો છે, અને આ ફોટો આછો લીધો છે જે આ હસ્તમેળાપ કરે ને કેમ આમ કોમેન્ટ માં જણાવજો કેવો છે કેવો નહીં આ ફોટો, તારે જ નો છે કઈક જોવો તે, ત્યારબાદ અહીંયા આશીર્વાદ ના ફોટા છે તો આ છે મારા ના માં માં છે કિરણ ના પપ્પા ના મમ્મી અને અમારા મમ્મી અને અમારા પપ્પા છે, અમારા સાસુ ને સસરા અને અમારા ભાઈ છે, અમારા કાકીજી છે, અમારા કાકીજી છે અને અમારા કાકા અને અમારા કાકી છે, તો જો આ રીતના કઈક ફોટા છે બધા આશીર્વાદ આપવા આવ્યા હતા વારા ફરતી, તો આ રીતના કઈક ફોટા છે જોઈ લેજો આ બાજુ થી, ત્યારબાદ આ લગ્ન ના એક નંબર ફોટો આવ્યો છે અને આને તમે અમારા વિડીયો માં છે ઇન્સ્ટાગ્રામ માં જોતા છે અને જોયા દેશે, કાકાજી નો છોકરો છે કરણ, અનવર બન્યો હતો કા તમારો, અમારા અનવર બન્યા હતા છો તલવાર લઈને, ત્યારબાદ આ ફોટા તો ઉમેરેલા છે ના બધા લગ્ન ના છે, આયા કણે જવતલ માં આ ફેરા ફરે છે, ફેરા ના ફોટા છે ના, અને આ જવતલ ના છે જવતલ, ત્યારબાદ આ લગ્ન ના કઈ થોડા ઘણા પોઝ આપીને ફોટા પડેલા છે, બે પોઝ આપી હતી કા, અને અહીંયા ફેરાનો છે, અને આ ત્યાં આપણે ફેરાના ફોટા છે જો, અને મારા ભાઈઓ આ જવતલ આ બાજુ તે તમે જોઈ શકો છો કે આ બાજુ તમે આગળ આ બાજુ હું આગળ, જો આ બાજુ તમે આગળ ને આ બાજુ હું આગળ, તો જે છેલ્લા ફેરામાં આગળ રહેતા હંમેશા આગળ હોય, અને જો આ બધા ફોટા છે તમને કેવા લાગે કેવા નહીં કોમેન્ટ માં જરૂર જણાવજો, ત્યારબાદ જો ત્યાંના લગ્ન વખતે ના માંડવા માં જે ફોટા પડ્યા તે બધા ફોટા છે, સિંદૂર ના, સિંદૂર ના આ વીટી નો છે કા, આ વીટી ના ફોટા છે અને આ મંગળસૂત્ર નો છે, અને અમાર બે ને ગિફ્ટ માં આપ્યો તો શું હતો ગિફ્ટ માં જો આ ફોટો હતો, આગળ જણાવી તો મિત્ર માં જણાવી દો કે ફોટો આપ્યો તો, ફોટો બહુ મસ્ત છે, તારી રીત નું કઈક હતું માર બે ને દીધો તો કા, અને આ ફોટો આપણે માંડવાના દિવસે માંડવાના જે દી માંડવો હતો ને અમારો તે દિવસે ફોટા પાડેલા છે, આ માંડવાના દિવસ ના ફોટા છે, ત્યારે આપણે ગયા હતા સાળંગપુર ફોટા પાડવા કાને, હા આ માંડવાના ફોટા છે જે આવશે, આ જે આશીર્વાદ ના ને આ બધા ગિફ્ટ દેસ મારા કાકાની છોકરી નાની, આ આશીર્વાદ ના ગિફ્ટ ના ફોટા છે, બધા બેન પણ્યો દેસે ફોટા ગિફ્ટ, અને આ મારો એક માસીજી નો છોકરો છે, અને આ છે જમણવાર, જમણવાર ચાલુ થઈ ગયો તો આ છે જમણવાર ની ડીશ, ગુલાબજાંબુ ને એવું રાખ્યું, જોઈ શકો છો આ ડીશ છે જમણવાર ની, ભૂખ લાગી હોય તો અમે ખાઈ લઈશું, હા લક બીજી ડીશ લઈ આવજો, આ છે મારા મમ્મી અને સાસુ બે વેવાઈ વેવાઈ બટકા લે છે, હા હા, અને મારા સાસુ ના મારી બેન બે બટકા લે છે, અને આ આપણા ફોટા છે જો, ત્યારબાદ જો બીજા ફોટા છે આ કણે ગુલાબ જાંબુ દેવા આવ્યા હતા, બધા જમણવારના ફોટા છે જો, અહીંયા જમણવારના ફોટા પૂરા થાય છે અને અહીંયાથી પછી ગોળ ખાવા બેસે છે, હવે આ જમણવારના ફોટા જ્યાં સુધી આપણે હતા એ બધાય પૂરા પૂરા, હવે આ બધા ગોળ ખાવાના આવ્યા, ગોળ ખાવાના ફોટા છે તમે જોઈ શકો છો, અહીંયાથી બધા ફોટા ચાલુ થાય છે, હવે અહીંયાથી વિદાય, આપણે ગોળ ખાવાના ફોટા જોયા અને ત્યારબાદ આપણે જે ફોટા ચાલુ થવાના છે એ બધા વિદાયના ફોટા છે, હવે તમને વિદાયના ફોટા દેખાડી દઈએ પછી આપણો આલ્બમ આઈકન થાય છે પૂરો, અને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઈકન દબાવી દેજો, તો હાલો તમને વિદાયના બધાને ફોટા દેખાડી દેવી, તો આ જે છે ઈ અહીંયા કણે ગણપતિ ને પગે લાગવા ગયા હતા આપણે ગણપત દાદા ને, ત્યારબાદ આ બધા છે વિદાયના છે, વિદાયના ફોટા છે જો, થાપા મરાવે ઘરે જો અને વિદાય, અહીંયા પૈસા શિસ્તા હતા, અને આપણે તમને કીધું હતું ને કે આગળ કે આપણે આગલા દિવસે માંડવાના દિવસે ફોટા પડ્યા હતા, એ ફોટા છે બધા જો, આ તે માંડવાના દિવસનો ફોટો અને આ લગ્નના દિવસે, આ લગ્નના ફોટા છે અને આ તે ત્યાંના જ ફોટા છે, આ જો આરામ કરે છે તમે ઘરે આવતા રહ્યા છે અહીંયા પાણી, અને આ પગલાના પગલાના ફોટા છે, ઘરે પહોંચી ગયા છે, જો આ ઘર આ ઘરે પહોંચી ગયા છે કાને, હા
કરે પોઈ પગલા પાડવાની શરૂઆત કરી દીધી છે. અને આ કને વીટીયુ રમતા હતા, અને વીટીયુ માં તો આપણે બધી વખતે જીતા જ છે. બધી વાર તમે જીતા, બધી વાર હું જીતીશ. એક વાર તમારા હાથમાં ન થયું. ત્યારબાદ આપણા ફેમિલી ફોટા તમે જોઈ લો. આ બધા પાર્ટ ઓલો શું કહેવાય, આશીર્વાદ દે. ઘણા બધા જે લોકો છે મારા બ્લોગ જોતા હોય તો કહેતા હોય કે તમારા ફેમિલી બીજું કોઈ નથી, કોઈ નહીં. તો અમે આપણા જે ફોટા આઈકન જે ચાલુ થાય છે બધા ફેમિલીના ફોટા છે. તો જેને જેને ફેમિલીના ફોટા ન જોયા હોય એ જોઈ લીજો. તો આ બધા આપણા ફેમિલીના ફોટા છે. ફેમિલીમાં કોણ કોણ છે અને કોણ કોણ નહીં તો એના વિશેની માહિતી તમને આ આલ્બમમાં તમને દેખાડી દેવી. કેમ કે બ્લોગમાં તો શું કોઈ ઘરે ક્યારેક હોય ન હોય અને બ્લોગ ઉતારતી વખતે કાંઈ નક્કી હોય નહીં. એટલે ફેમિલીમાં કાંઈ ખબર ન હોય તો આજે તમને ફેમિલી પણ આઈકન દેખાડી દેવી કે કોણ કોણ ફેમિલીમાં છે. તો એન્ડ સુધી બધા બ્લોગમાં બના રહેજો. તો આ છે અમારા માં અને પા, અને ત્યારબાદ આ અમારા માં ત્યારબાદ આ જો ઘરના ફોટા છે, અમારા મમ્મી છે અને અમારા પપ્પા છે. સરસ ફોટા આવ્યા. અને આ છે ફેમિલી ફોટો, લાસ્ટ ફોટો. આ છે મારા ભાઈ, પપ્પા, મમ્મી અને આ બેબી. અને આ છે ફેમિલી ફોટો, મારા બાપુ છે, મારા દાદા, પપ્પા. અને આ છેલ્લો જે ફોટો છે એ આમનો, કિરણનો ફોટો. આમનો ના, તમારો તમારો ફોટો કેવો છે કમેન્ટ માં જણાવજો. આપણે પહેલા કીધું તો હલકેરે કહું છું, આ ફોટો કેવો છે કમેન્ટ માં જણાવજો. આ બાજુનો છે અને આ બાજુનો તમારો વધારાનો. આ બાજુનો ફોટો મારો અને મારો તો ફોટો જો કે હારો છે એટલે તમારે કઈ કોમેન્ટ કરવાની જરૂર નથી. પણ તમે આ ફોટાની જરૂર, ના ના જરૂર છે, જરૂર કોમેન્ટ કરજો 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 નહીં કરજો તે કરજો. આ મિત્રો આપણો આલ્બમ આ કણે થાય છે પૂરો. તો આ રીતનો કઈક આલ્બમ હતો. આપ તો આ રીતનો મિત્રો આપણો કઈક આલ્બમ હતો તમે બધાએ જોયો અને કેવો લાગ્યો અને કેવો નહીં એવો કઈક કોમેન્ટમાં કીજો. અને આલ્બમનું કામકાજ એક નંબર છે, એક નંબર છે. અને તમારે તે જો આ સ્ટુડિયો વાળાનો ઓર્ડર આપવો હોય તો આપણે કોન્ટેક્ટ નંબર છે આગળ લાગી દઈશું. તો એકવાર કોન્ટેક્ટ કરજો. આપણે માસીનો છોકરો જ છે. જરૂર ને જરૂર આયા છે, જો આવજો સ્ટુડિયો. તો મિત્રો આલ્બમ નું કામકાજ જે છે એક નંબર છે. અને સ્ટુડિયો ની વાત કરું તો એ જે સ્ટુડિયો, તો આ એમનો કોન્ટેક્ટ નંબર છે. જો તમારે પણ ઓર્ડર આપવો હોય તો એકવાર જરૂર ને જરૂર મુલાકાત લેજો, કોન્ટેક્ટ કરજો. બરોબર, વ્યાજબી ભાવે કરી દેશે. તો મિત્રો આ કણે આપણો આલ્બમ થઈ ગયો પૂરો. તમે બધા આલ્બમ જોયો અને કેવો હતો અને કેવો નહીં કોમેન્ટમાં કહેજો. અને એ મોટા આલ્બમ, ત્યારબાદ આપણે આલ્બમ ની વાત કરીએ તો આલ્બમ મારી આપણે એક આલ્બમ હતો અને કિને આ એક બીજો કેલેન્ડર પણ આવ્યું છે. તો આપણે તમને એ કેલેન્ડર પણ દેખાડી દઈ. તો એ કઈક જો આ રીતનો એક બીજો આલ્બમ છે, એની જેવો જ છે, કોપી પેસ્ટ ની જેવા જ ફોટા છે. ફોટામાં કઈ ફેરફાર નથી, પણ ટૂંકમાં શું નોટ ટાઈપ નું છે. જો આ રીતનો ઓલો મોટો ઈ હતા, પણ એ હું છે મોટો ફોટો આમ સાઈઝ માં હતો અને આપણે છે નાનો ફોટો છે. ગમે ત્યારે લઈ જઈ શકાય, કોઈ પણ જગ્યા આપણે લઈ જવાય તો લઈ જઈ શકાય. ત્યારે શરૂઆતમાં શું છે ને કે ફોટા પાડતા હતા જયારે ઘણા ટાઈમ પેલા, આજથી લગભગ 15 વર્ષ પેલા, ત્યારે કઈક આલ્બમ હતા એ કઈક આ ટાઈપના હતા. અમારે ત્યાં આ ટાઈપનો કઈક આલ્બમ આવ્યો છે એટલે એમ થાય ને કે જૂનો આલ્બમ છે. પણ અમારા નવો આલ્બમ છે. પણ અમારા નાના મોટા બે આલ્બમ આવ્યા છે. આ છે મોટો આલ્બમ છે અને આ છે નાનો આલ્બમ છે. આને આપણે ગમે ત્યાં હારે લઈ જવું અથવા તો કોકને જોવા દેવું હોય તો આ મેં દેવી છીએ. આ મોટો આલ્બમ કઈ દેતા નથી. એ રીતનો કઈક આલ્બમ છે જો આ. અને આ છે ત્યારબાદ એની હારી એક કેલેન્ડર પણ આપણને આપેલું છે. તો આ છે કેલેન્ડર, તમે જોઈ શકો છો. અત્યારમાં તો ત્રીજો મહિનો હાલે છે અને સેટ કરીને તમે મેગ્યું છે. કેમ કે ઉપર પડ્યું તો અત્યારે ઉતારીને દેખાડ્યું, કેમ કે આલ્બમ આયર આવ્યું એટલે તમને દેખાડવું તો પડે. તો આ રીતનું કઈક હતું. જો કેલેન્ડર બહુ મસ્ત બનાવ્યું, કેલેન્ડર પણ બહુ મસ્ત બનાવ્યું છે. કેલેન્ડરમાં મહિને મહિને ફોટા બદલાય, ત્યારબાદ તારીખો છે. આ રીતનું કઈ કેલેન્ડર છે, તમે જોઈ શકો છો. આવું તમારા અલગ બનાવવું હોય તો બનાવી દે. તો આ રીતનું તમને કેલેન્ડર પણ બનાવી દેશે. તો આપણે કોન્ટેક્ટ નંબર આપ્યો તો કોન્ટેક્ટ પણ તમે કરજો. અને આ રીતનો આપણો કઈક આલ્બમ હતો. તો અહીંયા આપણે બ્લોગ ને એન્ડ આપીએ છીએ. તો જે નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ અને ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઈકન દબાઈ દેજો નવા હોય તો. બરોબર ને? અને અમારા આવા નવા બ્લોગ તમને જોવા મળશે. અને આ અને ત્યારબાદ તમે શોર્ટ વિડીયોમાં જઈશું આઈડીમાં, તો આપણે મિની બ્લોગ પણ અપલોડ કરીએ છીએ આજ આઈડીમાં. તો મિની બ્લોગ જેને ન જોયા હોય જઈ અને મિની બ્લોગ શોર્ટ વિડીયોમાં જોઈ આવજો. આપણે મિની બ્લોગ પણ આ ચેનલમાં અપલોડ કરીશું તો મિની બ્લોગ પણ જોવાનું ફૂલતા હોય. આપણા મિની બ્લોગ પણ બહુ સારા હોય છે. ત્યારબાદ કયો બીજું?
જે કઈ પણ હોય કોમેન્ટમાં લખી દીજો. તો બધાને જય દ્વારકાધીશ, જય કષ્ટભંજન દેવ. મળીએ નેક્સ્ટ બ્લોક માં.